जय श्री कृष्ण विद्यार्थियों, आपणे धोरण त्रीजू अने एमां विषय गणित, तेमां आपणे पाठ दसमो छे भातनी रमत ते अभ्यास करता हता। तो तेमां आपणे आजे प्रश्न नंबर 10, नीचेनी संख्याओमांथी एकी संख्या उपर राउंड अने बेकी संख्या उपर चोरस करो। એટલે હવે તમારે અહીંયા એકી અને બેકી સંખ્યા છે તે પહેલાં સમજવી પડે। તો હવે તમને એમ થાય કે આ ત્રણ ત્રણ અંકવાળી સંખ્યામાં એકી અને બેકી કેમ ખબર પડે? તો એમાં છે, તમારે છેલ્લો જે અક્ષર હોય તે જોવાનો અને એના ઉપરથી તમારે એકી અને બેકી સંખ્યા છે તે ઓળખવાની થાય। તો કેવી રીતે? તો એ હું તમને સમજાવું। અહીંયા છે 225, કેટલા? 225। તો એમાં આપણે આગળના બે આંકડા નહીં જોવાના, છેલ્લો જે આંકડો હોય તેને તમે જોવો, એટલે એના ઉપરથી તમને ખબર પડી જાય કે સંખ્યા એકી છે કે બેકી। એટલે 225 છે એટલે એમાં 5 આવ્યો પાછળ, એટલે 5 એટલે આપણે ખબર છે 1, 3, 5, 7, 9 એ બધા છે એ એકી સંખ્યા છે। એટલે એકી સંખ્યા ઉપર આપણે શું કરવાનું? રાઉન્ડ એટલે ગોળ કરવાનું છે। એના પછી બેકી સંખ્યા 3, 7, 8 એટલે પાછળ કયો અંક આવ્યો? 8 આવ્યો, એટલે એને ફરતે આપણે શું કરવાનું હોય? ચોરસ। કેવી રીતે? તો કે એમાં છે પાછળ 8 છે, એટલે 8 છે એ બેકી સંખ્યા છે, એટલે એમાં કરવાનું ચોરસ। પછી 384, એટલે એની ફરતે આપણે ચોરસ કરવાનું, શું કામ? કારણ કે 4 છે તે બેકી સંખ્યા છે। 169 એટલે 169, એટલે એ છે તે એકી સંખ્યા છે, એટલે એને ફરતે ગોળ કરવાનું। 285 એટલે એ જે સંખ્યા છે તે એકી સંખ્યા છે, 5 છે તે બેકી એકી સંખ્યા કહેવાય, એટલે એને ફરતે ત્રિકોણ કરશું। પછી 420 એટલે એ છે તે બેકી સંખ્યા છે, 0 છે બેકી સંખ્યા છે, એટલે એને ફરતે ચોરસ કરશું। 507 એ એકી સંખ્યા છે, 633 એકી સંખ્યા, 719 એકી સંખ્યા છે, 846 બેકી સંખ્યા છે, 313 એકી સંખ્યા, 932 બેકી સંખ્યા, 113 એકી સંખ્યા, 122 બેકી સંખ્યા છે, 143 એકી સંખ્યા, 134 બેકી સંખ્યા છે, 165 તે એકી સંખ્યા, 156 બેકી સંખ્યા, 207 તે એકી સંખ્યા છે, 218 એકી બેકી સંખ્યા છે, 329 એકી સંખ્યા છે, 340 બેકી સંખ્યા છે, 456 બેકી સંખ્યા, 465 એકી સંખ્યા, 503 તે પણ આપણે એકી સંખ્યા છે, એટલે અહીંયા આવશે ગોળ આવશે, શું આવશે? ગોળ આવશે। પછી એના પછી 514 એ છે બેકી સંખ્યા, 632 બેકી સંખ્યા, 621 એકી સંખ્યા, 687 એ પણ એકી સંખ્યા, 678 બેકી સંખ્યા, અને 709 તે છે એકી સંખ્યા, અને 907 એ પણ એકી સંખ્યા છે। એટલે આવી રીતના એકી અને બેકી સંખ્યા છે તે આપણે શીખા। એના પછી હવે આપણે પ્રશ્ન નંબર 11 છે તે વ્યવસ્થિત સમજીએ। હવે એના પછી પ્રશ્ન નંબર 11 શું છે? અંક 2, 3, અને 5ના સ્થાન અલગ અલગ કરીને બનતી સંખ્યાઓ લખો, તેમાંથી સૌથી મોટી સંખ્યા, સૌથી નાની સંખ્યા અને સૌથી એક સંખ્યા અને બેકી એકી સંખ્યા અને બેકી સંખ્યાઓ લખો। એટલે તમારે 2, 3, 5નો ઉપયોગ કરી અને સંખ્યા બનાવવાની છે બધી અલગ અલગ, અને બાકીના પ્રશ્નના જવાબ આપવાના છે। પહેલું, મળતી સંખ્યાઓ લખો, તો એમાં 2, 3, અને 5 અને એના પછી
બે પાંચ ત્રણ, પાંચનું અને ત્રણનું સ્થાન છે તે આગળ પાછળ કરી નાખ્યું. એના પછી ત્રણને આગળ લઈ લીધા અને પાંચને બે લખ્યા, પાછા ત્રણ અને બેને પાંચ લખ્યા, પછી પાંચને આગળ રાખવાના, બેને ત્રણની સ્થાન છે તેને ફેરવી નાખવાના, એટલે આપણને છ સંખ્યા મળે. કેટલી મળે? છ અલગ અલગ સંખ્યા મળે. પછી પ્રશ્ન નંબર બેનો જવાબ દેવાનો, સૌથી મોટી સંખ્યા કઈ? તો કે 523. કઈ? તો કે 523. એના પછી સૌથી નાની સંખ્યા કઈ? સોરી, અહીંયા જો સૌથી મોટી સંખ્યા કીધી એટલે 532 આવશે. કઈ સંખ્યા આવશે? તો કે 532. પછી સૌથી નાની સંખ્યા કીધું છે, તો એમાં સૌથી નાની 200 ચાલુ થતી હોય એ નાની સંખ્યા હોય, તો 235 છે અને 253 છે, તો એમાં નાની સંખ્યા કઈ થઈ? તો કે 235. નાની સંખ્યા 235, 6 માંથી 235 છે તે નાની સંખ્યા છે. પછી ચોથું, એકી સંખ્યા લખવાની છે, તો એમાં 235, 253, 325 અને 523 આ બધી સંખ્યા છે. ઉપરમાંથી ચાર સંખ્યા તે એકી સંખ્યા છે. અને પાંચમો પ્રશ્ન, બેકી સંખ્યાઓ લખો, 352 અને 532 તે છે બેકી સંખ્યા. એટલે એવી રીતના આપણે છે પ્રશ્ન નંબર 11 પણ થઈ જાય પૂરો. પછી પ્રશ્ન નંબર 12, 50 થી 100 વચ્ચે આવતી એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ લખો. એટલે 50 થી 100 ની વાત કરેલી છે, એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો 50 અહીંયા ઉપરથી તમે લખવાનું ચાલુ કરો, 50 છે તે એક બેકી સંખ્યા છે. પછી આવે 51, 51 એકી સંખ્યા, 52 બેકી, પછી ઉપર 53 એકી સંખ્યા, 54 બેકી સંખ્યા, 55 ઉપર લખવાના, 56 નીચે લખવાના, 57 ઉપર, 58 નીચે. એટલે ઉપર જે આવે એ એકી સંખ્યા હોય, નીચે હોય તે બેકી સંખ્યા હોય. એટલે એવી રીતના તમારે છે એ લખતું જવાનું, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61 એકી, 62 બેકી સંખ્યા, 63 એકી, 64 બેકી સંખ્યા, 65 એકી સંખ્યા, 66 બેકી સંખ્યા, 67 એકી સંખ્યા, 68 બેકી સંખ્યા, 59 એકી સંખ્યા અને 69 એકી અને 70 બેકી સંખ્યા છે, એવું આપણે કરી શકીએ. એટલે એવી રીતના તમારે છે એ આગળ સંખ્યાને વધારવાની છે, એ તો તમને આવડતું જ હશે. તો આપણે વિદ્યાર્થીઓ આજે મેં તમને જેટલું પણ શીખવાડ્યું છે એટલું યાદ રાખવાનું અને સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. તો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ રાખીએ, બાકીનું છે તે નેક્સ્ટ વિડીયોમાં જોશું.